રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા સૌ ભણે સૌ આગળ વધેનું સૂત્ર આપવામાં આવ્યું છે, ત્યારે ગ્રામ્ય વિસ્તારોમાં સારું શિક્ષણ મેળવવા સરકાર દ્વારા અદ્યતન આધુનિક સુવિધાવાળા કોમ્પ્યુટર લેબ સહિતના ઓરડાઓ માટે કરોડો રૂપિયા વાપરે છે, પરંતુ ગ્રામ્ય વિસ્તારોમાં હજુ પણ કેટલીક પ્રાથમિક શાળાઓ એવી છે કે જ્યાં વિદ્યાર્થીઓને અભ્યાસ કરવા માટે ખુલ્લામાં બેસી ઝાડ નીચે બેસવું પડે છે. વાત છે નવાઘરા મુળશી ગામની પ્રાથમિક શાળાની. આ પ્રાથમિક શાળામાં ધોરણ 1-8 સુધી અભ્યાસક્રમ ચાલે છે. 6 શિક્ષકો બાળકોને ભણાવવા માટે દરરોજ આવે છે. શાળા શરૂ થયે લગભગ 15 વર્ષ ઉપરનો સમય થયો છે, એટલે સ્વાભાવિક છે કે શાળાનું મકાન જીર્ણ થાય તો 2 ઓરડા જર્જરિત અવસ્થામાં છે, જેથી 250 કરતાં વધુ વિદ્યાર્થીઓને અભ્યાસ માટે 4-2 ઓરડા ધરાશાયી થયા, જેથી ફક્ત 2 જ ઓરડા બચે છે. આટલી મોટી સંખ્યા 2 ઓરડામાં બેસાડવાની શક્ય નથી. હાલ શાળાના બાળકોને બીજે બેસાડવા માટે કોઈ વિકલ્પ નથી, જેથી શિક્ષકો દ્વારા મજબૂરી વશ વિદ્યાર્થીઓને દરેક ધોરણ મુજબ અલગ અલગ ટુકડી પાડીને ખુલ્લામાં ઝાડ નીચે બેસાડવા પડે છે, ત્યારે એક તરફ ઉચ્ચ શિક્ષણ સુવિધા સભરને તંત્ર વાતો કરી રહ્યું છે, ત્યારે આ તરફ દયનીય સ્થિતિમાં વિદ્યાર્થીઓ અભ્યાસ કરવા મજબૂર બન્યા છે. ત્યારે શું આ રીતે ભણશે ગુજરાત, ત્યારે ગ્રામજનોની શાળાના પાક્કા ઓરડા બને એવી માંગ છે. જયદીપ પાટિયા, જેડેસ ટીવી, અરવલ્લી. ગામ મુર્શી નવગ્રહનો રહેવાસી છું. અમારી નવગ્રહ પ્રાથમિક શાળાની અંદર 2 ઓરડા, હાલ 2 ઓરડા છે, અને છોકરો 1-8 ધોરણની શાળા છે. 3-8 ધોરણના બાળકોને બહાર લીમડા નીચે બેસાડીને શિક્ષકો ભણાવી રહ્યા છે, અને ઓરડા મંજૂર થઈ ગયા છે એવું કહે છે, પરંતુ ટેન્ડર નહીં મળ્યું એટલે મળી જશે એટલે ચાલુ થઈ જશે એવું સરકાર દ્વારા કહેવામાં આવે છે, પરંતુ છેલ્લા 8 વર્ષથી આની આ પરિસ્થિતિ ચાલે છે, તો ક્યારે આ ઓરડા મંજૂર થશે અને ક્યારે કામ ચાલુ થશે તેવી અમારી આ ગ્રામજનોની માગણી છે.